નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું આપણી વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે મિત્રો આપણે ઘણા સમયથી વાર જોઈને બેઠા છે કે આપણી પરીક્ષા છે એ લોકડાઉનને કારણે થોડીક પાછી ઠેલાઈ છે તો ક્યારે લેવાશે તો મિત્રો તેનો કાર્યક્રમ છે તે પણ જાહેર કરી દેવામાં આવેલો છે જેની અંદર મિત્રો આપણી જે પરીક્ષા છે તે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર બાવીસથી બાર ચાર બે હજાર બાવીસ દરમિયાન વચ્ચે યોજાનાર છે મિત્રો અત્યારે જે તારીખ ત્રેવીસ થઈ ગઈ છે આપણા વચ્ચે મિત્રો એક મહિનાનો સમય રહ્યો છે ત્યારે તમે કઈ રીતે મહેનત કરશો એની પણ વાત કરીશું અને મિત્રો તમારો જે કાર્યક્રમ જાહેર કરેલો છે તેની પણ આપણે અહીંયા વાત કરવાના છીએ મિત્રો તમારે જો બીજા એસાઈનમેન્ટના પેપરોનું સોલ્યુશન જો જોતું હોય તો પણ તમે આ જે વિડીયો છે તેની કોમેન્ટ બોક્સની અંદર મિત્રો જણાવજો જેથી કરી આપણે તમને મિત્રો સોલ્યુશન તમારા સુધી જે અસાઇનમેન્ટનું આવતું હોય છે તે और तो बच्चों पढ़ाई में डाउट आते हैं सॉल्व नहीं हो पा रहे हैं मत इसका सॉल्यूशन है डाउट नेट ऐप जिस भी सवाल में आपको डाउट है उसका फोटो खींचो क्रॉप करो और पाँच सेकंड अंदर, अंदर अंदर आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा वो भी बिल्कुल फ्री में यानी आप अब आप पूछिए आपके अनलिमिटेड सवाल कहीं भी कभी भी अब चाहे आपका सवाल क्लास छटी से बारहवीं आई जी या नीट का हो या फिर सी बी एस ई राजस्थान या अन्य स्टेट बोर्ड का हो कोई भी सब्जेक्ट हो फिजिक्स केमिस्ट्री मैथ्स बायोलॉजी साइंस आपके सभी सवाल के जवाब आपको मिलेंगे डाउट नेट ऐप पर साथ ही डाउट नेट ऐप पर चल रही है क्लास नौवीं से बारहवीं आई आई जी और नीट के बच्चों के लिए ऑनलाइन क्लासेस जिसका हिस्सा बनकर सभी राज्यों के बच्चे लेकर आए हैं रैंक वन तो आज ही नेट ऐप इंस्टॉल करो और आपके सभी डाउट को भगाओ टॉप रैंक ले आओप पहुंचाड़ी सकी है ચાલો તમારા મિત્રો ધોરણ દસની અંદર સૌપ્રથમ કાર્યક્રમની વાત કરીશું માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા મિત્રો જે લેવામાં આવતી હોય છે બોર્ડની પરીક્ષા જેને આપણે કહીએ છીએ તો નો કાર્યક્રમ જાહેર કરેલો છે જેમાં મિત્રો તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર બાવીસને સોમવારે આપણું પહેલું પેપર હશે એટલે કે મિત્રો ગુજરાતી પ્રથમ ભાષાનું હશે અહીંયા મિત્રો તમારો ઇન્ડેક્સ નંબર પણ આપેલો છે વિષય વાઇઝ ઇન્ડેક્સ જે નંબર હોય છે તે પ્રમાણે કોડ જેને આપણે કહીએ છીએ મિત્રો તમારું પેપર છે તે દસ વાગ્યે ચાલુ થશે અને એક પંદર વાગ્યા સુધી એટલે કે એક વાગેને પંદર મિનિટ સુધી તમારું પેપર રહેશે મિત્રો અહીંયા તમારું ત્રણ કલાકનું ઓલરેડી પેપર હોય છે પરંતુ અહીંયા તમને જે પંદર મિનિટ ઉપર આપેલી છે તે તમારી પરીક્ષાની અંદર જે હોય મિત્રો અહીંયા તમારી ઉત્તરવહી આવે છે એ ઉત્તરવાહીની અંદર તમારે મિત્રો જે ભરવાની હોય છે વિગતો એના માટે તમને આપેલો છે તો અહીંયા તમારે અઠ્યાવીસ ત્રણ બે હજાર બાવીસના રોજ મિત્રો ગુજરાતીનું પેપર પ્રથમ ભાષાનું છે બીજા જે મિત્રો બીજા માધ્યમની અંદર જે મિત્રો છે તેમના માટે પણ અલગ અલગ પેપરો અહીંયા મૂકેલા છે જેમ કે હિન્દી મરાઠી અંગ્રેજી ઉર્દુ સિંધી તમિલ તેલુગુ ઉડિયા એની અંદર પછી મિત્રો તમારે ઓગણત્રીસ તારીખે પેપર નથી એના પછી ત્રીસ ત્રણ બે હજાર બાવીસના રોજ મિત્રો પેપર છે બુધવારે બેઝિક ગણિતનું પેપર છે જે મિત્રો બેઝિક ગણિતનું સિલેક્શન ઓપ્શન સિલેક્ટ કર્યું છે તેમના માટે એમનો અઢાર કોડ છે એકત્રીસ ત્રણ બે હજાર બાવીસના રોજ મિત્રો સ્ટાન્ડર્ડ ગણિતનું તમારો પેપર રહેશે જેનો કોડ બાર છે વિજ્ઞાનનું પેપર મિત્રો ચાર ચાર બે હજાર બાવીસ એટલે કે મિત્રો અહીંયા તમને વાંચવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવેલો છે સામાજિક વિજ્ઞાનનું જે પેપર છે તે તમારે મિત્રો છ ચાર બે હજાર બાવીસના રોજ છે એટલે કે મિત્રો અહીંયા જે છ ચાર બે હજાર બાવીસને સામાજિક વિજ્ઞાન બોધવાનું બોધવાના રોજ તમારો સામાજિક વિજ્ઞાનનો પેપર લેવાશે સાત ચારના રોજ મિત્રો ગુજરાતી દ્વિતીય ભાષા જેમને માટે દ્વિતીય ભાષા હોય એમના માટે પેપર છે મિત્રો આઠ ચાર બે હજાર બાવીસના રોજ મિત્રો અંગ્રેજી દ્વિતીય ભાષા આ તમારે પેપર આવશે જ મિત્રો જે ગુજરાતી માધ્યમની અંદર છે તેમના માટે નવ ચાર બે હજાર બાવીસના રોજ મિત્રો હિન્દી જેમણે હિન્દી રાખેલું હોય તો એમના માટે હિન્દી અથવા બીજા ઓપ્શન હોય તો તમે પણ અહીંયા તમારો પેપર સિલેક્ટ કરી અને મિત્રો કાર્યક્રમ જોઈ શકો છો અને મિત્રો કાર્યક્રમ પણ આપણે નીચે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકશું ત્યાંથી તમે મેળવી શકો છો હવે મિત્રો અહીંયા તમને બાર ચારના રોજ શનિવાર છે ચેટીચાડની રજા છે દસ ચાર બે હજાર બાવીસના રોજ મિત્રો રવિવારે પણ રામનવમીની રજા રહેશે તો આ મિત્રો હતો કાર્યક્રમ ધોરણ દસનો પરીક્ષાર્થી માટે ખાસ સૂચના છે તે પણ ખાસ જોઈ લેવાની છે જેમ કે મિત્રો એસએસસી એટલે કે ધોરણ દસને એસએસસી કહેવાય તમામ પ્રશ્નપત્રો મિત્રો એસી ગુણના છે અને અહીંયા તમને જે મિત્રો વોકેશનલ કોર્સના વિષય કોણ છે તે પણ અહીંયા આપેલા છે જેના પ્રશ્નપત્ર મિત્રો ત્રીસ ગુણના રહેશે પ્રશ્નપત્રનો સમય મિત્રો અહીંયા તમને આપેલો છે તે દસ એ એમથી દસ પંદર એ એમ કલાક વાંચવા દસ પંદરથી દસ તેર પંદર એટલે કે એક અને પંદર કલાક ઉત્તર લખવા માટે આપેલા છે ખાસ મિત્રો જોઈ લેવાનો છે પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવાહી ઉપર વિષયની વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાયેલ વિષય કોડ નંબર મિત્રો અવશ્ય લખો જે આપણે એમણે બતાવેલું હતું એ રીતે પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના પર પણ પ્રકારની મિત્રો ઓળખ નિશાની કરવાની નથી થતી પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થયાના સમયનો મિત્રો અડધો કલાક અગાઉ હાજર રહેવાની છે જેથી કરી પોતાનો નંબર છે તે મેળવી શકે છે હવે મિત્રો અહીંયા તમારું જે સામાન્ય ધોરણ બારની અંદર સામાન્ય પ્રવાહનો જે મિત્રો જે કાર્યક્રમ છે તે પણ અહીંયા મિત્રો આપણે બતાવી દઈએ છીએ ત્યાંથી અહીંયાથી તમે મિત્રો જોઈ શકો છો તો અહીંયા પણ તમારો સમય પણ મિત્રો સાડા દસથી કરી અને એક પિસ્તાલીસ સુધીનો રહેશે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે જ્યારે મિત્રો કોમર્સના વિદ્યાર્થીઓ માટેની વાત કરીએ તો અહીંયા તમારે જે અહીંયા મિત્રો જે આપેલો છે તેનો સમય છે ત્રણથી છ પંદર સુધીનો ખાસ અહીંયા વિષયો જોઈ લેવાના રહેશે તમારો જે વિષય છે તે મુજબ તમારે પરીક્ષા આપવાની છે તો અહીંયાથી તમે મિત્રો જોઈ શકો છો જેમ કે અઠ્યાવીસ ત્રણના રોજ સહકાર પંચાયતનું પેપર છે જ્યારે અહીં આ બાજુ ત્રણ વાગે જે પેપર ચાલુ થાય છે તે નામાના મૂળ તત્વન રહેશે ઓગણત્રીસ ત્રણના રોજ ઇતિહાસનું છે જ્યારે ત્રણ વાગે આંકડા શાસ્ત્રનું પેપર હશે ત્રીસ ત્રણના રોજ મિત્રો અહીંયા તમને અલગ અલગ પ્રકારના જે ઉદ્યોગોને લગતા જેને આપણે ઉત્તર ઉત્તર બુનિયાદીની અંદર જે પેપરો આવતા હોય છે તેના છે જ્યારે અહીંયા ત્રણ વાગે તત્વજ્ઞાનું પેપર ચાલુ થશે એકત્રીસ ત્રણના રોજ મિત્રો અહીંયા તમારે અર્થશાસ્ત્રનો પેપર છે ત્રણ વાગે ચાલુ થાય છે એક ચારના રોજ ભૂગોળનો પેપર હશે ચાર ચારના રોજ સામાજિક વિજ્ઞાન અથવા અહીંયા તમારી વાણિજ્ય વ્યવસ્થાનું પેપર છે ત્રણ વાગે ચાલુ થાય છે તો આ કાર્યક્રમ મિત્રો અહીંયાથી તમારે જોઈ લેવાનું રહેશે મિત્રો આપણે એસાઈનમેન્ટના આધારે જે પ્રશ્નપત્રો છે તેનું સોલ્યુશન પણ મૂકીશું જો તમારે જોઈતા હોય તો તે ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો અથવા મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમે અવશ્ય જણાવી શકો છો અને બીજા જે આની નીચે ડિસ્ક્રિપ્શન છે ત્યાં પણ આપણે લિંક પ્રશ્નપત્ર સોલ્યુશન કરીશું તેના મૂકીશું ત્યાંથી તમે મેળવી શકો છો અહીંયા મિત્રો વ્યવસાયલક્ષી પ્રવાહનો કાર્યક્રમ છે તે પણ અહીંયાથી તમારે મેળવી લેવાનો રહેશે તો આરા તો તમારો મિત્રો કાર્યક્રમ છે ખાસ કરીને મિત્રો આ જે પરીક્ષા છે તે ધોરણ દસ અને ધોરણ બારના સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓ માટેનો કાર્યક્રમ જોયો આપણે હવે મિત્રો અહીંયા જે કાર્યક્રમ છે તે ધોરણ બારના મિત્રો વિજ્ઞાન પ્રવાહનો કાર્યક્રમ છે માર્ચ બે હજાર બાવીસના રોજ જે પરીક્ષા મિત્રો લેવાની છે તેની અંદર વાત કરવાના છીએ અઠ્યાવીસ તારીખે મિત્રો સૌ પ્રથમ ત્રણ વાગે તમારું પેપર ચાલુ થશે અને સાડા ત્રણ વાગ્યા સુધી સાડા છ વાગ્યા સુધી હશે તમને મિત્રો જે અહીંયા અડધો કલાક છે તે લખવા માટે એટલે કે જે ઉત્તરવાહી ભરવાની હોય છે એના માટે આપેલો છે તો અઠ્યાવીસ તારીખે ભૌતિક વિજ્ઞાનનો પેપર છે ત્રીસ તારીખે મિત્રો રસાયણ વિજ્ઞાનનું રહેશે એક ચારના રોજ જીવવિજ્ઞાનનું છે પેપર ચાર ચારના રોજ મિત્રો ગણિતનું પેપર છે છ ચારના રોજ મિત્રો અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષાનું છે આઠ ચારના રોજ મિત્રો ગુજરાતી જે ભાષાઓ હોય છે એનું પેપર તમારે રહેશે જે તમને લાગુ પડતું હોય એ તમે અહીંયાથી લખી શકો છો અહીંયા મિત્રો સામાન્ય સૂચના પણ આપેલી છે એ તમારે વાંચી અને અમલ કરાવવાનો રહેશે તો મિત્રો આ આપણે કાર્યક્રમની વાત કરી જો તમારે પેપરનું સોલ્યુશન જોઈતું હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર મિત્રો અવશ્ય જણાવજો આપણે ટુ સોલ્યુશન પણ મિત્રો મૂકવાના છીએ તમને ઘણું આ આપણા જે પેપરો છે તે ઘણા ઉપયોગી થશે બોર્ડની એક્ઝામની અંદર અને તમારે મિત્રો ઓછામાં ઓછા પાંચ પાંચ સોલ્યુશન પેપર કરજો જેથી કરી તમને પણ મિત્રો પરીક્ષાની અંદર ઘણો ફાયદો થઈ શકે અને તમે પાસ થવા માટે તમને સરળ એવા રસ્તાથી સારી રીતે તમે પાસ થઈ શકો તો આ તો મિત્રો તમારો જે બોર્ડનો કાર્યક્રમ ધોરણ દસ અને બારના વિદ્યાર્થી માટે મિત્રો આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો અને ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો